બીજી તરફ આબુમાં સતત ચોથા દિવસે પારો શૂન્ય ડિગ્રી પર રહ્યો. અનેક વિસ્તારોમાં બરફ જામ્યો. તીવ્ર ઠંડીથી જનજીવન ખોરવાયું છે. તો આબુ કે જે પર્યટન સ્થળ પણ છે, જ્યાં હંમેશા ઠંડીના કારણે આ પ્રકારનું જ વાતાવરણ જોવા મળતું હોય છે, તીવ્ર ઠંડીથી જનજીવનને અસર થઈ છે. ખાસ કરીને સતત ચોથા દિવસે પારો શૂન્ય ડિગ્રી પર રહેતા લોકો ઠૂઠવાયા છે. જોકે સહેલાણીઓ માટે આ એક સારો અવસર કહી શકાય, કારણ કે ઠંડીમાં આબુની મજા જ કંઈક અલગ થઈ જતી હોય છે. ત્યારે તીવ્ર ઠંડીથી અત્યારે ત્યાંનું સ્થાનિક જનજીવન ખોરવાયું છે, દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે. કેટલા દિન થી બરફ જમ રહી છે? 6-7 દિન થી બરફ પડ રહી છે. રોજ સુબહ તો બરફ જમ જાતી. इससे आपके खेतों को और बगीचों को कोई नुकसान हो रहा होगा? नुकसान हो रहा है. नहीं, बगीचों में ये सब पेड़ पौधे जल गए, पूरी पत्तियां जल गई है. और इसमें गेहूं की फसल थोड़ी सर्दी में वंडावो में अच्छी होती है. आज सर ज्यादा सर्दी होने के कारण पूरे खेतों के अंदर बर्फ जम गया और पूरा पाइप कुएं से लेके यहाँ तक पूरा पाइप के अंदर बर्फ जम गई है. इसलिए पानी हम चालू कर रहे हैं खेत पिलाने के लिए, लेकिन पानी बिल्कुल आ रहा नहीं है खेत में. सुबह की दिनचर्या मेरे चालू होती है. आज में कम से कम माइनस टेम्परेचर चल रहा है सर. आपको कैसे पता चला माइनस है? आज बर्फ जम रहा सर पूरा. इस कंडीशन में देखो बर्फ सर जम रहा पूरा. हर डॉग को निकाल रहे हैं बर्फ. ત્યારે સ્થાનિકો જણાવી રહ્યા છે કે ઠંડીનો પારો જે રીતે ગગડ્યો છે, પાણી બરફ થઈ રહ્યું છે, લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે. જોકે આબુમાં શિયાળાની ઋતુમાં ઠંડી આ જ પ્રકારની હોય છે અને જનજીવનને પણ અસર થતી હોય છે. જોકે સહેલાણીઓ માટે ઠંડી ક્યાંક ને ક્યાંક તેમના આનંદમાં બમણી કરનારી સાબિત થઈ રહી છે.